જવાબ રજૂ કરે તે પહેલા આપણી સાથે વધુ એક ગેસ્ટ જોડાઈ ગયા છે. રૂઝાન ખંભાતા, જેઓ સામાજિક કાર્યકર્તા છે. સ્વાગત છે આપનું રૂઝાન. સૌથી પહેલા આપની પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે હકીકતમાં સવાલ એ છે કે અગાઉ જ્યારે ચર્ચા થઈ ત્યારે ડોક્ટર શ્રદ્ધાએ કહ્યું કે આ બધા કિસ્સાઓ છે, મહિલાઓમાં જાગૃતિ આવી છે અને મહિલાઓ નોંધાવી રહી છે, તેના કારણે આ સંખ્યા વધી રહી છે. અને હજુ પણ એવું છે કે આ કિસ્સાઓ નોંધાઈ નથી રહ્યા. હજુ પણ જો જાગૃતિ આવે તો આ પ્રમાણ હજુ પણ આંકડાઓની દ્રષ્ટિએ ઉપર જશે. આપનું શું કહેવું છે, હકીકત સામાજિક પરિવર્તન એ પ્રકારે થઈ રહ્યું છે કે મહિલાઓ સાથે અસલામતી વધી રહી છે કે પછી આંકડાઓ વધી રહ્યા છે મહિલાઓની જાગૃતિના કારણે, આપ શું માનો છો? સૌથી પહેલા તો બિફોર આન્સર દિસ, મારી પાસે એક બીજા આંકડા છે, એટલે આઈ ડોન્ટ હેવ અ સરપ્રાઈઝ. આજે મેં પેપર વાંચ્યું કે 5 વર્ષમાં 97 રેપ કેસીસ એવું લખાયું છે. હા જી, ખોટા આંકડા છે. 2015માં સુજાતા મજમુદારે જે એડમિન સીઆઈડી હતા એમને આરટીઆઈમાં જવાબ આપ્યો છે કે 2001માં 235 કેસીસ હતા રેપના, અને જે 2015માં 428, હજી 2015નો જ મારી પાસે 428 છે. તમે 428 એક વર્ષનો અને 97 પાંચ વર્ષના, ધેર ઇઝ બિગ પ્રોબ્લેમ સમવેર. વોટ વેર પ્રોબ્લેમ એ તો જેને જે આપી તેને પૂછવું પડશે. જી રૂઝાન, આપને અટકાવવા માંગીશ આ જ બાબત પર. હું પ્રગતિબેન સાથે વાત કરવા માંગીશ. પ્રગતિબેન, આપે જે રીતે કહ્યું કે હજુ પણ એવા કિસ્સાઓ છે કે જેનું રિપોર્ટિંગ નથી થઈ રહ્યું, દરમિયાન જે આંકડાઓ સામે આવી રહ્યા છે જે રીતે